પતિ પ્રભુ આપણને આ સંગત આપી એકઠા કર્યા, પ્રભુનો આભાર માનીએ અને હંમેશા પ્રભુની આરાધના જલ્દી કરી આત્માધીને સરળથી કરવી જોઈએ. પ્રસ ગોડ, પ્રભુએ આપણને એટલા માટે પેદા કર્યા છે કે આપણે પ્રભુની ભક્તિ વિશ્વાસથી કરીએ અને આનંદ સાથે કરીએ. પ્રસ ગોડ, આપણો દેવ હંમેશા આપણી પરીક્ષા કરતા હોય છે અને રોજ આપણને બદલો આપે છે. પ્રભુ આપવામાં એને ધન્યતા મળે છે અને ખુશી મળે છે. અને આપણે જયારે એના માર્ગમાં ચાલીએ છીએ ત્યારે એ પ્રસન્ન થાય છે અને આપણા દરેક ઈચ્છાને પણ તે પૂરી કરે છે, હંમેશા આપણને ખુશ રાખે છે. અને આપણે જોઈએ માગીએ છીએ એ કરતા વિશેષ પ્રભુ આપણા માટે કરે છે. પ્રેઝ ગોડ, હંમેશા પ્રભુની આરાધના ખુશીથી કરવી જોઈએ અને પ્રભુની ભક્તિ હંમેશા હૃદયથી કરવી જોઈએ. કારણ કે પ્રભુ હંમેશા બધી વાતને પારખે છે અને જુએ છે. આપણે એમ માનીએ છીએ કે ઈશ્વરને હાથમાં તલવાર છે, પ્રભુના હાથમાં આશીર્વાદો છે, પ્રભુના હાથમાં ચંગાઈ છે, છુટકારો છે, એવું બધું આપણને જાણવા માટે આપણે એ રીતે હંમેશા જોઈએ છે કે કોઈ જગ્યાએ ફોટો હોય તો પ્રભુ નોકિંગ ધ ડોર એટલે દરવાજાને ઠોકતા એવું ચિત્ર જોઈએ છે. કોઈના ઘરમાં આપણે એક ચિત્ર નથી જોયું, તલવારવાળું કદાચ ચિત્ર જોવું હોય, હૃદયવાળું ભંગિત હૃદયવાળું ચિત્ર જોવું હોય, પણ આ ચિત્ર નહીં જોયું હોય. તમે પ્રભુના હાથમાં શું કહો છો, પ્રભુના હાથમાં એવું તમે શું નહીં જોયું? કદાચ પ્રભુની હાથમાં બાળકો ને મારી પાસે આવે પ્રમાણે હોય, તમે કયું ચિત્ર નથી જોયું કદી? પ્રભુના હાથમાં તલવાર કદાચ ખબર હોય, વધસ્તંભ પર પ્રભુ હોય, અથવા પેલું પ્રભુના હાથમાં આપણે કદી પણ સુપડું નહીં જોવું કે એવો પિક્ચર નહીં જોવું કે કોઈના ઘરમાં લગાવવું હોય પ્રભુના હાથમાં સુપડું હોય. પ્રભુ ના વિશે યોહાને કીધું માથે સુવાર્તા ત્રીજો અધ્યાય તેની 12મી કલમ, તેનું સુપડું તેના હાથમાં છે, તે પોતાની ખરીને પૂરેપૂરી સાફ કરશે અને ઘઉં ભંડારમાં ભરશે, પણ ભૂસું ન હોલવનાર અગ્નિમાં તે બાળી નાખશે. પ્રભુના હાથમાં સુપડું છે, હંમેશા જયારે આપણે કઈ બોલીએ છીએ એ સુપડું એના હાથમાં હોય છે. પ્રાર્થ લાગે છે, સુપડું હાથમાં હોય છે. અનાજ લાગે છે, સુપડું હાથમાં હોય છે. બાઇબલ વાંચે છે, સુપડું હાથમાં હોય છે. અને એ દરેકમાં બદલો આપે. જ્યારે આપણે ખબર છે હાવેલ કાઇન અર્પણ લાયા, સુપડું એના હાથમાં હતો અને હાવેલનું અર્પણ માન્ય કર્યું, કાઇનનું અર્પણ માન્ય ના કર્યું. આપણી પ્રાર્થનાઓ, આપણા ઉપવાસ, આપણું બધું જ એ સુપડું રાખે છે. પ્રેઝ ગોડ, અને એ પ્રમાણે એ ન્યાય કરે છે. માથે 16:7-21 કલમમાં લખેલું છે, બધા તો સ્વર્ગના રાજ્યમાં નહીં આવે, ત્યાં પ્રભુએ કીધું જેઓ પ્રભુ પ્રભુ કહે છે તેઓ સગળા તો તેઓ સર્વ આકાશ રાજ્યમાં પેસે એમ નહીં સમજો, પણ મારા આકાશમાં બાપની ઈચ્છા પ્રમાણે કહે છે તેઓ જ પેસે. આપણે સિરિયસ થવાની જરૂર છે, કારણ કે પ્રભુ ના હાથમાં સુપડું છે અને પ્રભુ એ બહુ ચૂની ચૂની બહુ જ બારીકાઈથી એ પસંદ કરે છે અને એના અનંત જીવનના રાજ્યમાં લે છે. આપણે એમ નહીં સમજવું કે બહુ સહેલું છે પ્રભુના રાજ્યમાં જવું. પ્રભુ કીધું જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તો સર્વ ખુશ ના થાઓ, બધા જ કઈ પ્રવેશ નહીં કરી જાય, પણ મારા બાપની ઈચ્છા પ્રમાણે કરશે તેઓ જ પ્રવેશ કરશે. પહેલો કરંથી 9:24 કલમમાં પાઉલ કહે છે બધા જ જે રેસમાં હોય છે, દોડમાં હોય છે, તેઓ કઈ બધા જ ને ઈનામ નથી મળતું. તમે એવી રીતે દોડો કે ઈનામ તમને મળે. પ્રેઝ ગોડ, તમે એકલા જ પ્રવેશ કરી શકો, તમે એકલા જ માન્ય થઈ શકો. સ્કૂલમાં તમારો એકલાનો જ પહેલો નંબર આવે, તમે એકલા જ જશો એવા તમારા જીવનો હોય. પ્રેઝ ગોડ, એટલા માટે પાઉલ કહે છે શરતમાં દોડનાર સગળા ઈનામ મેળવે માટે દોડે છે,
तुम्हें इविते दौड़ो तुमने सिलेक कराम आवे रजबान बोल बताओ केवल तुम्हारू सिलेक्शन थाई भाई जारे अपने विमान के तन लोगों के ताई के तुम एकल जाओ हां भाई वो एकल जाओ तुम्हारू के खबर नहीं मारू तो यूं छे रजबान पाउल के छे तुम्हें इविते दौड़ो इनाम तुमने ज मिले रजबान આગળ લખેલું છે પાઉલ કે છે 24:27 ગલમ હું મારા શરીરનું દહન કરું છું વસ રાખું છું બીજાને સુવાર્તા આપું છું કે આવો આવો કદાચ હું જ ના ના પસંદ પડું હું ના પસંદ ના થવો જોઈએ આટલા માટે લખેલું છે કે તેલા ઘણા છે પસંદ કરેલા થોડા છે તો હું પસંદગીમાં ના પસંદ ન થઉં એવું પાઉલ કે છે પસંદ કરેલા થોડા છે એવું કહે છે કે હું બધાથી જુદો ના દેખાઉં હું એવું ના થાય કે મારા પર સિક્કો વાગી જાય કે આ નહીં પ્રવેશ કરી શકે અમુકના સ્ટેમ્પ વાગે છે કે આને આ રિજેક્ટ અને આને અંદર નહીં આવવા દેવાનું એક વાર વાગી જાય સિક્કા નોટ એપ્રુવડ તો અઘરું છે કદાચ પડકી મળે અથવા તો કંપનીમાંથી ચોરી કરતા મળે તો કે ભાઈ આવતો નહીં આવતો નહીં આવતો નહીં પાઉલ કે છે રખે ને હું ના પસંદ એટલે આરાધના કરું પસંદ થવું પ્રાર્થના કરું પસંદ થવું બાઇબલ વાંચું પસંદ થવું એવું એક રિમાર્ક ના હોય ના પસંદ નું કોઈ વિરુદ્ધ ના હોય એવું કોઈ ટાઇટલ ના હોય રખે ને હું ના પસંદ થવું એટલા માટે હું પોતાને હંમેશા સ્ટેડી રાખું છું હંમેશા પોતાને જાચા કરું છું ચેક કરતા રહું છું પ્રેસ ગોડ લખેલું છે તેલા ઘણા છે પસંદ કરેલા થોડા માથે સ્વાળા પહેલા 21 કલમમાં પ્રભુ સુખ્રિસ્તે માટે એવું કહેવામાં આવેલું પ્રભુ પોતે ઘણાને ન્યાય ઠરાવશે ઘણાને બચાવશે યશાયામાં પણ 53માં લખ્યું છે ઘણાના પાપ પોતાના સિરે લેશે ઘણાને તે ન્યાય ઠરાવશે પ્રેસ ગોડ પ્રેસ ગોડ જે લોકો ન્યાય છે એમને તે ન્યાય ઠરાવશે એવું નહીં કે આગ બંધ કરીને ફૂલો નાખશે જેને ફૂલ મળી હોય ન એનો એના હાથમાં સુપડું છે અને બહુ વ્યવસ્થિત તે જુએ છે અને ઇન્સાફ કરે છે લોટ વિશે આપણે ખબર છે એ ભાગોળમાં દુખી થઈને બેસેલો 19મા અધ્યાય પહેલી કલમ લખી છે ઉત્પત્તિ અને બે દૂતો આવે છે ભાગોળમાં અને ત્યાં આ લોટ ભાગોળમાં બેઠો હતો અને મળીને તેઓ ઉઠ્યો અને પ્રણામ કર્યા અને કહ્યું મા સ્વામીઓ જુઓ હવે કૃપા કરીને તમારા દાસને ઘરે આવો પધારો આખી રાત રહેજો અને આરામ કરજો અને સવારના આરામથી જજો અને તેઓ કહ્યું ના અમે આરામ નહીં કરીએ અને આખી રાત રસ્તામાં રહીશું નહીં આવું તારા ઘરે અને કહે છે બહુ આગ્રહ કર્યો અને કીધું ઘરે અને કયો ઘરે આવ્યા અને ભોજન તૈયાર કર્યું આ લોટનો સ્વભાવ એવો જ સારો જ પિતાના પત્રમાં વાંચે છે બીજો પિતાના પત્ર બીજો અધ્યાય 7મી કલમ ન્યાય તો લોટ ન્યાય તો અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો આગળ લખે છે આત્મામાં ખીન થતો હતો એક વ્યવસ્થિત માણસ હતો એટલા માટે લખેલું છે 9મી કલમમાં પ્રભુ પોતાના ભક્તોને છોડાવવાનું જાણે છે અને છોડાવવા માટે દૂતને સ્પેશિયલ મોકલે છે આપણી પાસે દૂત છે જ્યારે કોઈ તારણ પામે છે
તો એનું એક દૂત હોય છે. આપણે આપણા દૂતનું નામ નહીં ખબર. આપણે કદી એવું ઈચ્છા ન રાખી કે આપણી પાસે દૂત હોય છે, ગાડી ચલાવે છે દૂત હોય છે. પણ જો પ્રભુમાં છે અને પ્રભુ પોતાના ભક્તોને છોડાવવાનું જાણે છે, દાનિયેલને છોડાવવા માટે દૂતને મોકલવામાં આવ્યો. દાનિયેલ 6:22 દાનિયેલ જ્યારે સિંહોના બિલમાં હતો, પ્રભુ એટલા માટે પૃથ્વી પર આવ્યા, લખેલું છે તે પોતાના લોકોને તારશે. આપણો દૂત તો ખ્રિસ્ત છે. પ્રેઝ ધ લોર્ડ. દાનિયેલ જેને મળે વાંચો 6:22 મારા દેવે પોતાના દૂત, મારા દેવે પોતાના દૂતને મોકલ્યો અને સિંહોના મોહ બંધ કર્યા અને મને છોડાવ્યો. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. પહેલી નિત્ય 12:7 આરામથી પિત્તર સુઈ ગયેલો અને દૂતને મોકલવામાં આવે છે અને પિત્તરને છોડાવવામાં આવે છે. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. કારણ કે પિત્તર ન્યાય હતો. એટલા માટે જેમ વાંચ્યું એમ પહેલો બીજો પિત્તરનો પત્ર તેનો આપણે વાંચ્યો 2:9 પ્રભુ તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે અને અન્યાયીઓને તા વિશેષ કરીને જો દુરાચારથી ચાલે છે પ્રભુ તેમને ન્યાયકાળ સુધી શિક્ષામાં રાખી મૂકે છે, પણ પોતાના લોકોને છોડાવે છે જેમ નૂને છોડાવ્યો. પ્રેઝ ગોડ. જેમ ખ્રિસ્તે પ્રાર્થના કરી લુકની સુવાર્તા 22:43 લખ્યું છે અને એક દૂત પ્રભુને બળ આપતો દેખાયો. પ્રેક્ટિકલ 22:16 લખ્યું છે મારા દૂતને હું મોકલું છું. અને એ પ્રમાણે લખેલ છે ગીત શાસ્ત્રમાં 91 તારા સંબંધી લખેલું છે દૂત તને ધરી લેશે, ન્યાય માટે દૂત હોય છે. માથેની સુવાર્તા 24:24 લખેલું છે પ્રભુ પોતાના દૂતોને મોકલશે. 31 માથે સુવાર્તા 24:31 અને રણસિંગડાના મોટા અવાજ સહિત અને પ્રભુ આગલા કરશે, રણસિંગડા અવાજ આગલા કરશે, જાઓ અને દૂતો જશે અને પસંદ કરનારને એકઠા કરશે, સંકટમાંથી બહાર કાઢશે. પ્રેઝ ગોડ. પ્રભુએ લોટના સમયમાં દૂતને મોકલ્યો, નૂના સમયમાં, પછી પિત્તરના સમયમાં, દાનિયેલના સમયમાં દૂતને મોકલીને, મિસરમાં હતા એ લોકો ત્યારે બી દૂતને મોકલીને મુલાકાત લીધી. છોડાવવાનું પ્રભુ જાણે છે. પ્રેઝ ગોડ. તે પોતે પોતાના લોકોને પાપથી તારશે. પ્રેઝ ગોડ. હવે પ્રભુ આપણને બચાવવા માગે છે અને બચાવે છે. ગયા દિવસમાં જોઈ ગયા એમ યશાયા 1:9 લખ્યું છે કે જો પ્રભુએ મદદ ના કરી હોત, બચાવ ના કર્યો હોત, તો આપણે ક્યારના સદમ ગમોરા જેવા, એટલે આપણો એકય ભાગ બચત નહીં. પણ ત્યાં લખેલું છે 9 જો સૈન્ય દેવ યહોવાએ આપણને સારું નાનો સરખો શેષ રહેવા દીધું ન હોત, પ્રભુએ પસંદ કરેલાને લીધે, એના લીધે, પસંદ કરેલા લીધે આપણા બાપ દાદાઓ કે કૃપા પામ્યા હશે તો આપણે રહ્યા છે અને આપણે ખ્રિસ્તી થયા. પ્રેઝ ગોડ. શેષ રહેવા દીધો છે. 4:3 એ લખેલું છે પ્રભુ સિયોન ની દીકરીઓને મલિનતાથી ધોઈ નાખશે અને યરૂશલેમ નું રક્ત ન્યાયના અને દાનના આત્માથી તેઓમાંથી શુદ્ધ કરી નાખશે. ત્યારે એમ થશે પ્રભુ પવિત્ર લોકોને, જીવતા લોકોને બચાવશે. 10 આજ યશાયા 10 તેની 21 કોઈ મળી વાંચો. ઓકે વાંચો. તે સમયે ઇઝરાયલ નો શેષ
યાકુબના વંશજો પેકી એટલે સાથે બચેલા પોતાને સારું પોતાને માર ખવડાવનાર પર ફરી કદી ભરોસો રાખશે નહીં. પણ યહોવા જે ઇઝરાયલનો પવિત્ર દેવ છે તેના પર ખરો આધાર રાખશે, હૃદયથી આધાર રાખશે. શેષ, હા યાકુબનો શેષ પાછા આવશે. આપણે માંડ માંડ બચી ગયેલા જેવા કહેવામાં આવશે. બધા પ્રભુ પ્રભુ કે છે તેઓ જ નહીં, અને એમાંથી અમુક જ પ્રભુના ન્યાયી લોકો દૂતો દ્વારા બચાવ થશે. જેમ વાંચીએ છીએ માથે સુવાર્તા તેનો 24મો અધ્યાય તેની 31મી કલમ, પ્રભુ પોતાના દૂતને મોકલશે, રણસિંહનો અવાજ થશે અને દૂતો નીકળશે અને પસંદ કરેલાને એકઠા કરશે. અને આપણે એમ જો બચીશું તો એમ કહેવાશે કે આપણે પસંદ થયેલા છીએ. છટણી થાય છે, શું કહેવાય છે, છટણી, છટણી હિન્દી વર્ડ છે, છટણી હોગી, સાફ કરવામાં આવશે, ચાળવામાં આવશે. ચાળણી જોઈ છે, સૌથી નાની ચાંદી હોય છે, લોટ માટે હોય છે. પાણી પણ હવે આપણે એવું આવે છે, પાણી માટે પણ હજાર નીકળ્યા, માંડ માંડ બચ્યાશે, તમાંથી 100 નીકળશે. 100 નીકળ્યા નગર માંથી તો લખ્યું છે 10 જ જણા બચશે. પ્રભુના હાથમાં સુપડું છે. દૂતો સ્પેશિયલ લોકો માટે પાછું. એક દૂત હતો જે મિસરમાંથી ઇઝરાયલ લોકોને બહાર કાઢી લાવ્યો, પણ આગળ જતા જતા બહુ ઓછા ઓછા થતા ગયા, બહુ જ ઓછા થતા ગયા. અરે મૂસા મેક નરી ભૂલના લીધે પણ એ દેશ દૂર થઈ જો માંડ માંડ અને નાના નાના બહુ જ ઇનોસન્ટ લોકો નીકળી ગયા. બહુ અગત્યનું છે પ્રભુના હાથમાં જે સુપડું છે, પ્રભુ અમે સાબિત રાખીએ. યશાયા 16મો અધ્યાય 14મી કલમ ત્યાં લખેલું છે, 16મો અધ્યાય તેની 14મી કલમ, પણ હમણાં યહોવાએ આ પ્રમાણે કહે છે, રાખેલા ચાકરના જેવા 3 વર્ષની અંદર મોઆબનું ગૌરવ તેમના તમામ મોટા સમુદાય સહિત તુચ્છ ગણાશે, એ તેમનો શેષ બહુ થોડો તથા વસ્તી વગરનો રહેશે. પ્રભુ જે નવા આકાશ નવી પૃથ્વી બનાવે છે એમાંથી એકદમ એકદમ સાફ સુથરા લોકોને મૂકીને બનાવશે. આજે એક સિરિયલ જ્યાં આવે છે ક્રાઇમ પર આવે છે એ જોતો હતો, એમાં લોકો ગામમાં એક ગામમાં એક માણસને રાખેલો અને કહે છે કે આ બહુ સારી પ્રજાતિનો માણસ છે, એટલે બધી બૈરીઓને આ મળવો જોઈએ. એટલે એ ગામમાં એને બધા લગ્ન કરે તો એ પહેલાં કે હું તું મેરી બનેગી, તું મેરી બનેગી બધાને કહેતો ફરે. પણ લગ્ન થાય તો એ ગામમાં પછી આ અમન સાહેબ આવે, શું નામ, અનમોલભાઈ, અનમોલભાઈ આવો, અનમોલભાઈ આવો, કે ભાઈ અનમોલભાઈ ના અનમોલભાઈ તને હવે તારા સાથે શું છે, કારણ કે એક સારી પ્રજાતિ આપણા ગામમાં રહે. મિક્સ બ્રીડ ખબર છે આપણને, સારી પ્રજાતિ માટે સુંદર દેખાતો માણસ અને બહુ સરસ જ્ઞાનવાળી છોકરી હોય, જો કોમ્બિનેશન કરવામાં આવે તો એકદમ સ્માર્ટ છોકરો થાય, પછી એનું કોમ્બિનેશન બીજું કોમ્બિનેશન કરવામાં આવે તો સૌથી સરસ પ્રજાતિ ઉત્પન્ન થાય. એવું કદાચ ખબર નહીં આપણને. કૂતરાઓમાં એવું હોય છે, જે ગોલ્ડ મેડલિસ્ટ કૂતરો હોય અને પછી ગોલ્ડ મેડલિસ્ટ કૂતરી હોય, એના કૂતરા એના બચ્ચાઓ જો પેદા કરવામાં આવે તો લાખો રૂપિયામાં વેચાય. કે છે કે એનો માખણ કોણ છે, ગોલ્ડ મેડલિસ્ટ, એની માખણ કોણ, ગોલ્ડ મેડલિસ્ટ. અને પછી એ જે પ્રજાતિ હોય એ સૌથી ચડિયાતી હોય, ડફોર સાથે લગ્ન કરો તો ડફોર ડફોર જેવું પેદા થાય, એમાં તમે અપેક્ષા ના રાખો, સારું સારી પ્રજાતિ પેદા થાય. દેવ જે છે
એ સૌથી સારી પ્રજાતિ એના રાજ્યમાં મૂકશે. રવિ કીધું જગતના દીકરાઓ અજવાળાના કરતા હોશિયાર હોય છે અને પ્રભુને દુઃખ થાય છે. અજવાળા દીકરાઓ હોશિયાર હોવા જોઈએ, સૌથી સ્માર્ટ હોવા જોઈએ. આરાધના કે તો પ્રભુની આરાધના એવી કરે, પેલા લોકો જીવડી કાપે છે, સારી આરાધના કરે. પ્રેસ ગોડ. બાઇબલમાં છે સૌથી વધારે હોય. પ્રેસ ગોડ. પ્રભુનું બહુ જ બધું નોલેજ મેળવે અને શેષ, અને જેમ લખ્યું છે પ્રભુના હાથમાં એનું સુકડું છે, એમ પ્રભુ સમય આવશે ત્યારે એના દૂતને મોકલશે. એના દૂતોને ખબર છે કોને કોને પસંદ કરવા. દૂતો વિશેષ બળવાન છે એવું લખેલું છે. પણ દૂતો જયારે પસંદ કરે છે ત્યારે સેલ્યુટ કરીને પસંદ કરે કે આ અમારા કરતા બી વધારે પ્રજાતિ બહુ હાઈ છે. પ્રેઝ ગોડ. આપણે બહુ જ મૂલ્યવાન છે કારણ કે પ્રભુ સુ ખ્રિસ્તે પસંદ કર્યા છે. દૂત પ્રભુ ઈસુની પસંદગી પર સેલ્યુટ કરે છે. પ્રેઝ ગોડ. અને આપણે સૌથી ચડિયાતા પ્રભુના પસંદ કરેલા લોકો ગણવામાં આવે છે, પવિત્ર પ્રજા કહેવામાં આવે છે. પ્રભુએ જયારે આપણને પસંદ કર્યા ત્યારે આપણે કસૂર હતા, આપણે બેસુન્નત હતા, અને ખ્રિસ્ત આપણામાં કામ કરતો રહો, કામ કરવા માંગે છે, હજુ બી સાફ કરવા માંગે છે, અને આપણને એકદમ સારામાં સારા બનાવવા માંગે છે. જેથી જેમ નૂના સમયમાં થયું, બહુ જ ઓછા લોકો વાણમાં આવ્યા, એમ અનંત જીવનમાં બહુ ઓછા લોકો સ્વર્ગમાં આવશે. પ્રેઝ ગોડ. અને એમાં આપણો નંબર હોય એવી ઈચ્છા રાખીએ. જો પાઉલ એમ કહેતો હોય લખેને પણ ના પસંદ પડવું, અને આપણે કહે છે પાઉલ પસંદ થયેલો છે અમે એમ માનીએ છીએ, પણ એ લેવલમાં કહેતો હોય કદાચ હું ફેલ થઉં. જે હોશિયાર લોકો હોય છે એમ કહેતા હોય હું પાસ થઈશ ને, હું પાસ થઈશ. હોશિયાર લોકો મને કહેતા હોય પાસ થઈ જશ ને, ગભરા થાય છે. અરે અહીંયા કહેતા હોય છે કેટલું કેટલા સ્માર્ટ છે, કેટલા સ્માર્ટ છે, તારા તો નંબર લાગવાનો જ કે. અને એ લોકો એમ કહેતા છે હું પાસ તો થઈશ. પાઉલ કહે છે લખે ને એના પાસે પડું. અત્યારે આપણી એક્ઝામ લેવામાં આવે તો આપણે કે હું તો ફેલ થઈશ. એવું કે આપણને પ્રભુ પસંદ કરે છે અને આપણને પ્રભુ લાયક બનાવવા માંગે છે. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. આપણને બહુ જ મૂલ્યવાન છે અને આપણને પ્રભુ પ્રભુ કહીએ છે, પણ પ્રભુ ઈચ્છે છે આપણે એના રાજ્યમાં, અનંત રાજ્યમાં પ્રવેશ પણ કરીએ. આમેન. આપણી સંગતિ ખ્રિસ્ત સાથે છે તો આપણે પોતાને હંમેશા ઊંચા સમજીએ, અભિમાન રાખીએ, ખ્રિસ્તમાં અભિમાન રાખીએ. આમેન. આપણે હલકા ના રહીએ. ગોડ બ્લેસ યુ. પ્રભુ સમજણ આપે કૃપા. આભાર માની હાલો. પિતા અમે ખ્રિસ્તમાં નમીએ છે, અમે આભાર માનીએ છીએ અમને પસંદ કરવામાં આવ્યા. જેમ લખેલું છે હા પ્રભુ સુ ખ્રિસ્ત એના લોકોને તારશે, ઘણાને ન્યાય ઠરાવશે, બધાને નહીં, ઘણાના પાપ પોતાના સિર પર લેશે, બધાના નહીં. અને તેલા ઘણા છે પણ પસંદ કેલા થોડા છે, એ થોડામાં અમારો ભાગ હોય. ઓ પ્રભુ જેમ લોતને બચાવવા માટે દૂતને મોકલ્યા, જેમ પિત્તને છોડવા માટે દૂતને મોકલવામાં આવ્યો, પસંદ કેલા દાનિયલને માટે દૂતને મોકલવામાં આવ્યો, એમ પ્રભુ જો દૂતને મોકલવામાં આવે અને અમારી મુક્તિ થાય, જેમ લખેલું છે પ્રભુ પોતાના પસંદ કરેલાને છોડાવવાનું જાણે છે, ભક્તોને છોડાવવા જાણે છે, એમ પ્રભુ એ સમયમાં અમારો બચાવ થાય એવા અમારા જીવન બનાવો. અમે આરામથી સૂતા હોઈએ અને અમને કૂક મારવામાં આવે, કૂકમાં મારવામાં આવે અને અમને બહાર કાઢવામાં આવે, અમે સપના જોતા હોય એમ અમને બહાર લઈ જવામાં આવે, અમારા જોડા ફાટેને એવા લુગડા જીર્ણ થાય, સપ્ન જોતા હે એમ તમારો ચંકે છે અમે જોયું. ઓ પ્રભુ તમે અમને બહાર કાઢનાર છો, અમારું જીવન એવા બનાવો પ્રભુ, અમે વ્યર્થતામાંથી બહાર નીકળે. કોઈ પાપ હોય પ્રભુ માફ કરો, અજ્ઞાનતા હોય દૂર કરો. અમે સા ઉત્સાહી રહીએ, તમારી ભક્તિ કરવા માટે સર્જાયેલા છે, તમારો જન કરવા માટે પેદા થયેલા છે, એટલા માટે પસંદ કર્યા છે, અમે તમારા રહીએ. ઓ પ્રભુ અમે તમારા છે, પણ નબળા એવા દૂર કરો, અજ્ઞાન દૂર કરો પ્રભુ. જયારે તમે એમને ચાળો, જયારે અમારે પારખો,
અમે ન્યાય માલુમ પડીએ. પ્રભુ પ્રતિવારમાં છે આ બધી વાતો માટે આ વચન વવાય સવાર ફળ લાવવા માંગીએ છીએ. પ્રભુ જેમ તમારો ન્યાય લોત એ પ્રમાણે પ્રભુ માજીઓનો ન્યાય બનાવો. જેમ હાબેલ ન્યાય હતો, નું માટે પણ સાક્ષી આપવામાં આવ્યું ન્યાય. તમારા દરેક સંતો માટે કહેવામાં આવ્યું ન્યાય. એ પ્રમાણે પ્રભુ અમે ન્યાય થઈ જઈએ, અમારો ન્યાય કરવામાં આવે, અમે ન્યાય ઠરીએ એવી પ્રભુ કૃપા આપો. જે કઈ ન્યાય હોય એ દૂર કરો, અમે દરેકને શુદ્ધ પવિત્ર કરો. ખ્રિસ્ત તમારા લોહી માટે આભારમાં છે, એનાથી અમે ન્યાય બનીએ છીએ, વિશ્વાસથી ન્યાય બનીએ છીએ. એ પ્રમાણે પ્રભુ અમને ચલાવો, પ્રભુ તમે લાયક બનાવો. પિતા પાપની માફી આપો, ખ્રિસ્તમાં માંગે સાંભળો. આમેન. પ્રભુ શ્રી કૃષ્ણ સાથે કરીએ. આમેન.